गुड मॉर्निंग स्टूडेंट्स, यूनिट फोर रीड वन द एडजस्टमेंट स्टोरी नो आपणे पार्ट थ्री જોઈશું। આપણે આગળ બે પાર્ટમાં જોઈ ગયા, લાસ્ટમાં આપણે જોયું સેકન્ડ પાર્ટમાં કે કઈ રીતે નાના સમય જતાં પોતાને નાનીના કેરેક્ટરની અંદર જીવી રહ્યા છે, એમનું બિહેવિયર, વર્તન, બોલવાની અને દરેક પ્રવૃત્તિની એક એક સ્ટાઇલ નાની જેવી છે અને દિવસે ને દિવસે એમાં સતત વધારો થતા જાય છે એ જાણીને લેખક ગભરાય છે અને તેમના એક મિત્ર ડૉક્ટર કેડી કામલે, જે મનોચિકિત્સક છે, એમને ઘરે બોલાવે છે। આગળ જોઈએ આપણે શું થાય છે। હી ટોક ટુ નાના એટ અ લેન્થ ફોર અવર્સ। ડૉક્ટર કામલે ઘરે આવે છે અને કલાકો સુધી નાના સાથે વિગતે વાતો કરી। મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ ક્વાઇટ। ઘણી બધી વાતોમાં નાના ચૂપ રહેતા। હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેસ ક્વેરીઝ। એક ડૉક્ટર કામલેના જે પ્રશ્ન હતા એમાં ઘણા પ્રશ્નોના જવાબ નાના આપતા ન હતા। બટ વેન હી ડીડ, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ। અને જ્યારે જ્યારે એ બોલતા ત્યારે એ પોતે કેવું જ બોલતા હતા, જવાબ આપતા ત્યારે સામાન્ય રીતે એમના પોતાના જ અવાજમાં તેઓ જવાબ આપતા નાનાના જેવા। સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન ધેટ ડૉક્ટર કામલે આસ્ડ હિમ, હી સેડ ધીઝ ઓનલી શી કેન આન્સર। અને બીજું કંઈ પણ હોય, ડૉક્ટર કામલેના પૂછેલા અમુક પ્રશ્નના જવાબમાં એમનો માત્ર એક જ જવાબ આપી દેતા કે ધીઝ ઓનલી શી કેન આન્સર, આનો માત્ર જવાબ તેણી જ આપી શકે। આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ, તેણી ઘરે આવશે ત્યારે હું તેને પૂછીને તમને જણાવી દઈશ। જ્યારે ડૉક્ટર કામલે ઘરે આવે છે અને નાના સુધી કલાકો સાથે વાતો કરે છે ત્યારે ઘણી બધી વાતોમાં નાના ચૂપ રહેતા। અમુક પ્રશ્નના જવાબો એ પોતાના ઓરિજિનલ અવાજમાં આવતા અને અમુક પ્રશ્નના જવાબમાં માત્ર તેઓ શું કહેતા કે આનો જવાબ માત્ર નાનીને જ ખબર હશે, તેણી જ્યારે આવશે ત્યારે તેને પૂછી લઈશ અને જણાવીશ। ડૉક્ટર કામલે શોટ બેક, વેર હેઝ શી ગોન। ડૉક્ટર કામલે તરત જ પૂછી નાખ્યું, તેણી ક્યાં ગઈ છે। ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અન લિટલ ઇન અ સ્માઇલ, ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ। શું કહે છે, એકદમ મૃદુ હાસ્ય આપે છે અને તેમના હોઠના ખૂણામાં જરા જરા મરકવાનો મરડાવાનો એમ એક્સપ્રેશન આવે છે। અરે, તેણી ખરેખર ક્યારેય મને તેણીના ઠેકાણા કહેતી નથી કે ક્યાં જાય છે। જ્યારે ડૉક્ટર કામલેને નાના કહે છે કે તેણી બહાર ગઈ છે, આવશે એટલે હું પૂછીશ, ત્યારે ડૉક્ટર કામલે ઇમિડિયેટલી એમને પૂછી લે છે કે તેણી ક્યાં ગઈ છે, તો એ શું કહે છે, એ થોડું મૃદુ હસે છે અને હસતા હસતા કહે છે કે ક્યારેય પણ મને એના ઠેકાણા કહેતી નથી, એટલે કે વેર અબાઉટ્સ એટલે કે ક્યાં જાય છે મને જણાવતી નથી। વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામલે સે, જ્યારે નાના ત્યાંથી ગયા ત્યારે ડૉક્ટર કામલેએ કહ્યું, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ અ ડેડ, તેમણે તમારા નાની મૃત્યુ પામ્યા છે એ વસ્તુને સમજ્યા નથી અથવા તો સમજતા નથી। હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, તેમણે બેવડું જીવન જીવવાની શરૂઆત કરી દીધી છે। ઇન ફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ, અને કદાચ કહીએ તો એમનું પોતાનું જીવન ઓછું અને નાની જેવું જીવન જીવવાનું વધારે કરી દીધું છે। હી હેઝ બિગેન ટુ થિંક ટુ હિમસેલ્ફ એઝ અ નાની, તેમણે પોતાની જાતને નાની માનવા માંડ્યા છે। વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર, જે પણ કંઈ બને છે એ તેણીને થાય છે એવું એ માને છે। સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ, તેણીને માટે જમવું પડે। સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી, તેણીને તરસ લાગે છે। સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન, તેણીને દુઃખ દર્દ થાય છે। એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન, અને એટલે જ તેઓ દવાઓ લે છે। હી ઓનલી સ્વેલો ધ પિલ્સ ઓન હર બિહાફ, તેઓ તેણીના વતીથી ગોળીઓ પીએ છે, એટલે તેણીને ભૂખ લાગી છે એટલે જમે છે, તેણીને તરસ લાગી છે એટલે તરે છે, તેણીને ખાંસી છે એટલે દવા લે છે,
અને એ વસ્તુમાં એ પોતે શું સમજે છે કે પોતે નાની છે, બેવડું જીવન જીવવા માંડ્યા છે અને એ જીવનમાં પોતાની આઈડેન્ટિટી ભૂલવા માંડ્યા છે અને નાનીની જેમ જીવન જીવવા માંડ્યા છે, કારણ કે એક્સેપ્ટ નથી કરતા કે નાની હવે એમની પાસે નથી. આઈ ડ્રો ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. હું ભલા ડૉક્ટરને તેમના ઘરે લઈ આવ્યો. હી સેડ ડેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. અન્ડરલાઈન કરજો, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે તેમને અસંગત ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે. આ એક પ્રકારની બીમારી છે. અસંગત પર્સનાલિટી એટલે કે બેવડું વ્યક્તિત્વ ધરાવવું, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરની અંદર વ્યક્તિ બેવડું વ્યક્તિત્વ જીવે છે. એક એમનું પોતાનું અને બીજું જે પોતે એમની બહુ નજીક હોય, નિકટ હોય એમનું. ધ કન્ડિશન વોઝ અ લિટલ અન્ડરસ્ટેન્ડ હી સેડ. હવે આ પરિસ્થિતિ થોડી સમજાય એવું તેમણે કહ્યું. કયું રોગ છે એમને? ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. બરાબર, આગળ આપણે જોઈએ, અન્ડરલાઈન કરજો. એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. એને માટે કોઈ ચોક્કસ ઇલાજ હોતો નથી. હી સેડ વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. હા, પણ આપણે આ પરિસ્થિતિને જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. બટ એટ યોર નાનાસ એજ That kind of recovery is nearly impossible. પરંતુ નાનાની જે ઉંમર છે એના આધારે આ રોગ મુક્તિ થવાનો લગભગ અશક્ય છે. 85 યર્સ એજ છે એમને, એટલે 85 વર્ષે નાનાને રિયલાઇઝ કરાવવું કે એ પોતે નાની એમને છોડીને ચાલી ગયા છે એ વસ્તુ અશક્ય છે. હા, એમનું સારું જીવન જાય એ માટે આપણે પ્રયત્ન કરી શકીએ. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ડ મી. જેવો હું જવા માટે ઉઠ્યો તેમણે મને પૂછ્યું, ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંગ્સ હિમસેલ્ફ ટુ બી નાની. એ નાના છે કે તેઓ પોતાની જાતને નાની માને છે એ બાબતથી તમને શું ફેર પડશે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની? એનો મતલબ એ છે કે નાના તરીકે રાયતું ખાય કે પોતાની જાતને નાનીમાં પરિવર્તિત કરીને રાયતું ખાવાની ના પાડે, તો એવી પરિસ્થિતિમાં શું બદલાય? બરાબર, એવું કહે છે ડૉક્ટર લેખકને કે નાના રીતે જીવે કે નાનીની રીતે જીવે એમાં કોઈ નુકસાન તો એ પહોંચાડવાના છે નહીં. ખાલી એટલું બનશે કે નાનાના લાઇક્સ ડિસલાઇક્સ એ ઓછા કરશે અને નાનીના લાઇક્સ અને ડિસલાઇક્સના આધારે એ પોતાનું જીવન વિતાવશે. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એ જે રીતે પણ જીવવા માંગે એ જ રીતે એમને જીવન જીવવા દો. એમાં પરિવર્તન લાવવાની કોઈ જરૂર નથી. ભલે ને નાનીની લાઇક્સ અને ડિસલાઇક્સના આધારે જીવન જીવે, એનાથી કોઈને કશું નુકસાન થવાનું નથી કે બલકે નાનાને પણ કોઈ નુકસાન થશે નહીં. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું મારે ઘરે રાત્રે મોડું થયું આવતા. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. પરંતુ હું થોડો ભાર બોજમાંથી મુક્ત થયો કે અહેસાસ થયો કે આ એકચ્યુઅલી થતું શું હતું. એન્ડ અ લોટ લેશ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ. અને ડૉક્ટર કામ્બલે જે કહ્યું એનાથી મને થોડો ચિંતામુક્ત થયાનો અહેસાસ થયો. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. મેં વિચાર્યું કે જે રીતે નાના અને નાની એકબીજાનો સુમેળ કરી લેતા હતા, આયોજન કરી લેતા હતા, સમાયોજન કરી લેતા હતા નાના નાના ઝઘડાઓ દ્વારા, એ જ રીતે હવે અમારે પણ તેમની સાથે સુમેળ કરી લેવો જોઈએ. ધીસ ઇઝ ધ ટાઇટલ. પહેલાં ટાઇટલ એડજસ્ટમેન્ટ બિટવીન નાના એન્ડ નાની, એન્ડ નાવ એડજસ્ટમેન્ટ બિટવીન નાના એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. આઈ રીચ ધ હોમ.
હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાના રૂમ ટુ વેક હિમ અપ, ત્યારે હું નાનાના રૂમમાં નાનાને ઉઠાડવા ગયો. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ, મેં તેમને નાનીના બેડમાં સૂતા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, મેં તેમને ઉઠાડવા માટે બ્લેન્કેટ ઊંચું કર્યું. આઈ વોઝ સ્ટન્ડ, હું સ્તબ્ધ રહી ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, એ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા. જુઓ કેટલું મોટું ચેન્જીસ. ધોતી એટલે કે સાડી, પંજાબીની અંદર ધોતી શબ્દ સાડી માટે, એટલે આજે એમણે એમનો ડ્રેસ પણ ચેન્જ કર્યો. નાનીની પથારીમાં તો સૂઈ ગયા, પણ એમણે કપડાં પણ કોના પહેરી લીધા હતા, નાનીના. ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂઈ ગયા હતા, એટલે કે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ટોટલી નાની જેવું જીવન જીવવા લાગ્યા. નાનીના લાઇક્સ ડિસલાઇક્સ પહેરવેશ પણ એમણે નાનીનો લઈ લીધો. અને આ એ જે એમને આ વસ્તુમાં રિયલાઇઝ કરાવવાનું ખૂબ મુશ્કેલ હતું, એટલે એક જ એની સોલ્યુશન એ જ હતું કે ફેમિલી મેમ્બર્સ નાના સાથે એડજસ્ટમેન્ટ કરે, અનુકૂલન સાધે. અને ધીમે ધીમે દિવસોને દિવસો નાના વધુ ને વધુ નાનીમય થતા જાય છે અને નાનીના કપડામાં જ તેઓ સૂઈ જાય છે. અને આપણને અહીંયા બતાવ્યું છે કે સૂઈ જાય છે એટલે કે મૃત અવસ્થામાં જોવા મળે છે, એટલે નાનીની પથારીમાં જ એન્ડ ઓફ ધ ડે નાનીના કપડાં પહેરીને મૃત અવસ્થામાં જોવા મળે છે. એટલે નાનીને કીધું ને કે તું જા, હું તારી પાછળ જ આવું છું, અને ખરેખર એ વસ્તુ એ પુરવાર કરી દે છે. તો એડજસ્ટમેન્ટ એટલે નાના અને નાની તેમના હોલ લાઈફ દરમિયાન એકબીજા સાથે સમાયોજન સાધવાનો પ્રયત્ન કરે છે, એન્ડમાં ફેમિલી મેમ્બર્સ અને આના સાથે સમાયોજન સાધવાનો પ્રયત્ન કરે છે. એટલે આ ટાઇટલ સ્ટોરી જે છે એનું નામ છે એડજસ્ટમેન્ટ એટલે સમાયોજન. આ સ્ટોરી અહીંયા પૂરી થાય છે. આમાંથી શોર્ટ નોટ ખાસ પૂછાય છે, એટલે ધ્યાનથી એને સમજવાની કોશિશ કરજો. ખૂબ જ ઇઝી લેંગ્વેજની અંદર આ વાર્તા આપણી સામે લેખકે આપવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ.